हेलो, वेलकम बैक टू वोक एकेडमी। एमओएस लेक्चर नंबर 3। शियर फोर्स एंड बेंडिंग मोमेंट डायग्राम कई रीते आपणे ड्रॉ करी शकीए ए जोशुं। प्रीवियसली आपणे रिएक्शन्स कई रीते फाइंड करी शकाय एना माटे वात करेली हती। हवे आपणे ए जोशुं के शियर फोर्स एंड बेंडिंग मोमेंट डायग्राम कई रीते ड्रॉ करी शकाय। अने खास एक ऑफर चालू छे अत्यारे, જેમ વસંત પંચમી આપણા ત્યાં ઉજવાય છે એવી જ રીતે આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અને ફેસ્ટિવલ અત્યારે ફેબ્રુઆરીની અંદર આપ સૌ જાણો છો હોય છે। તો જેવી રીતે તમે એમેઝોન ઉપર યા કોઈ પણ ગૂગલ પે ગૂગલ યા કોઈ પણ વેબસાઇટ ઉપરથી કંઈ પરચેસ કરો છો તેથી કરીને તમને કૂપન્સ અવેલેબિલિટી થાય છે, એવી જ રીતે અહીંયા પણ તમે કંઈ પણ પરચેસ કરશો કોઈ પણ કોર્સને તો ત્યાં તમને 125% ડિસ્કાઉન્ટ્સ મળશે। સાથે સાથે તમને મળશે ત્યાં એમેઝોન અથવા એવા કોઈ પણ વાઉચર્સ જે તમે યુટિલાઇઝ કરી શકો છો। તો ચાલો સ્ટાર્ટ કરીએ। વધારે એની માહિતી જોઈએ તો તમે તમારા એપ ઉપર જોઈને જોઈ શકો છો। અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ તમારો ટાઈમ બરબાદ કર્યા વગર એસએફડી અને બીએમડી ડાયાગ્રામ કઈ રીતે બનાવી શકાય। તો ચાલો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં ડેટાની અંદર ડ્રો ધી શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર ધી 7 માર્ક્સ મિનિમમ ઇટ વિલ બી કન્ટેન્ટ ઓફ 7 માર્ક્સ। તમને એસએફડી બીએમડી માટે બે કન્ડિશન આપી શકશે, એક તો યા તો સિમ્પલી સપોર્ટેડ બીમ આપી શકશે અને યા તો કેન્ટિલીવર બીમ આપી શકશે। હું અત્યારે અહીંયા તમને સિમ્પલી સપોર્ટેડ બીમ જે થોડો ઘણો ડિફિકલ્ટ છે કમ્પેર ટુ ધી કેન્ટિલીવર બીમ થોડો ઘણો આસાન છે આના કરતાં, તો એટલા માટે હું શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ અત્યારે જે વાત કરું છું એક તો ઓવરહેંગિંગ બીમ છે અને સાથે સિમ્પલી સપોર્ટેડ કન્ડિશન છે। ચલો લોડિંગ કન્ડિશન જોઈ લઈએ। સૌથી પહેલાં બંને સપોર્ટ છે, એ એન્ડ બી સપોર્ટ, ધીસ ઇઝ સિમ્પલી સપોર્ટેડ અને આ બી છે એ તમારો રોલર સપોર્ટ આપેલો છે। ફર્સ્ટ જે ઓવરહેંગિંગ પાર્ટ છે, લેફ્ટ સાઈડ ઓવરહેંગિંગ બીમ કહી શકાય છે આને, ત્યાં તમે જોઈ શકશો કે એક 10 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ લાગે છે, સાથે સાથે 1 કિલોન્યુટન પર મીટરનો એક યુડીએલ અવેલેબલ છે 1 મીટરના સ્પાન માટે। ત્યાર પછી 2 મીટર માટે કોઈ પણ લોડિંગ નથી અને 2 મીટર માટે વન્સ અગેન યુડીએલ એક આપવામાં આવ્યો છે 15 કિલોન્યુટન પર મીટર। આ ઉપરાંત તમને એડિશનલી શું હોઈ શકે છે ડેટાની અંદર કે આ ફિગર તમને અત્યારે આપેલી છે પણ એક્ઝામની અંદર મે બી ફિગર ન આપેલી હોય અને ખાલી ડેટા આપેલા હોય એના ઉપરથી તમને ફિગર ડ્રો કરતા પણ આવડવી જોઈએ। કન્ટેન્ટ 7 માર્ક્સ 7 માર્ક્સ છે એટલે કંઈક સિમ્પલ આપ્યું હશે તો સામે કંઈક ને કંઈક તમને ડેટાની અંદર વેરિએશન પણ આપેલું હોઈ શકે છે। તો સૌથી પહેલાં તમારે એક જ કામ કરવાનું છે, જેટલું બને એટલું સિમ્પલ સપોર્ટ બનાવવાની ટ્રાય કરવાની છે। શું કરવાનું છે? સિમ્પલ સપોર્ટ બનાવવાની ટ્રાય કરવાની છે। જે ઓવરહેંગ બીમ છે એને હું કઈ રીતે કન્વર્ટ કરું છું જસ્ટ એકવાર થ્રુલી જોઈ લેજો, રિવાઇન્ડ કરીને પછી જોજો, તમને 100% સમજાઈ જશે। તો વેરી ફર્સ્ટ જે 10 કિલોન્યુટનનો લોડ છે, હું સ્ટુડન્ટ્સને એ વાત હંમેશા કહેતો હોઉં છું કે જે પણ નિયર અબાઉટ તમારો સપોર્ટ હશે ઓવરહેંગ કન્ડિશનની અંદર, જે પણ તમારો નિયરનો સપોર્ટ, આ કેવો કહેવાય ફાર એન્ડ સપોર્ટ, આ કેવો કહેવાય નિયર અબાઉટ સપોર્ટ, તો નિયર અબાઉટ સપોર્ટ હંમેશા તમારો લોડ લેશે જે પણ ઓવરહેંગ હશે એનો। તો 10 કિલોન્યુટન અને 1 કિલોન્યુટન ઇન્ટુ 1 કરશો એટલે તમને 1 જ મળવાનું છે। જે 11 કિલોન્યુટનનો લોડ છે એ ક્યાં આવી જશે? તમારા એ સપોર્ટ આગળ। હવે આ યુડીએલની વાત કરીએ તો 15 કિલોન્યુટન પર મીટર છે, 2 મીટરનો સ્પાન છે, 30 કિલોન્યુટનનો તમારો પોઈન્ટ લોડ થઈ ગયો। એક્ટ ક્યાં કરશે? એક્ઝેક્ટલી મીડ ઓફ ધી 2 મીટર, સો 1 મીટર આ બાજુથી લઈ લઈએ આપણે, અહીંયા 2 મીટર હતા તો 3 મીટર કરી દીધા, કારણ કે 2+1 આ બીજા એટલે 3 મીટર, અને આ ઓવરહેંગને અત્યારે મેં શું કરી દીધો? નિગ્લેક્ટ કરી દીધો, કેમ? કારણ કે એનો જે લોડિંગ છે એ મેં એ ઉપર આપી દીધું અને ઓવરહેંગના કારણે જે મોમેન્ટ જનરેટ થશે એના માટે હું કેલ્ક્યુલેશન આગળ જે રીતે મેં લેક્ચર નંબર 2ની અંદર સમજાવ્યું કે કઈ રીતે મોમેન્ટને તમે ઇનિશિયલ કન્ડિશનમાં અવોઇડ કરી શકો છો અને પછી તમે કઈ રીતે એને કાઉન્ટર કરી શકો છો, તો લેટ સ્ટાર્ટ। હવે તમે જોઈ શકશો બહુ સિમ્પલ અને સાદો બીમ થઈ ગયો છે તમારા માટે, 10+1 11 કિલોન્યુટન 30 હિયર, સિગ્મા મોમેન્ટ એટ ધ રેટ એ ઇક્વલ ટુ 0। જોઈએ કયા કયા ફોર્સિસ માટે મોમેન્ટ જનરેટ થઈ શકશે, એ માટે એ ઉપર સપોર્ટ
ઉપર મોમેન્ટ જોઈએ છે તો 11 ના કારણે કોઈ પણ મોમેન્ટ જનરેટ થશે નહીં, VA ના કારણે પણ ના થાય, કેમ કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ જોઈએ, ડિસ્ટન્સ કેવું, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ માટે કોઈ પણ છે નહીં. તો નેક્સ્ટ જે લોડ છે એ કયો છે, 30 કિલો ન્યૂટન, તો 30 ઇન્ટુ 3 એન્ડ દેન VB1 ઇન્ટુ 4 મીટર. ઓકે, સો હિયર એક છે તમારો પોઝિટિવ અને એક છે તમારો નેગેટિવ ઇક્વલ ટુ 0. ત્યાંથી તમને શું મળી જશે, VB1. VB1 નામ એટલા માટે આપું છું કારણ કે એક કન્ડિશન આપણે અત્યારે હજી યુટિલાઇઝ નથી કરતા અને એ છે મોમેન્ટ. VB1 મળી ગયો, ટોટલ લોડ મસ્ટ બી કેરીડ ફ્રોમ ધી યા તો સપોર્ટ એ યા તો સપોર્ટ બી. તો જોઈએ ટોટલ લોડ છે એ સપોર્ટ બે જે આપણી પાસે છે એનામાંથી જ લેવાનો છે. એના અંદર VB1 તમને ઓલરેડી મળી ચૂક્યો છે તો એની કિંમત મૂકી દો, જેથી કરીને તમને VA1 મળી જશે. VA1 મળી ગયા, VA2 મળી ગયા. હવે વાત કરીએ મોમેન્ટની, તો પહેલી વસ્તુ મોમેન્ટ કેટલી ક્રિએટ થશે, તો આ 10ના કારણે કેટલી ક્રિએટ થશે, 10 ઇન્ટુ 1 10 થશે. ત્યાર પછી 1 ઇન્ટુ 1, યા તો તમે એવી રીતે યાદ રાખી શકો, યા WX² / 2 તરીકે યાદ રાખી શકો, ઇટ વિલ બી એ 0.5. તમે શું યાદ કરી શકો, WX² / 2, W લખી દઉં છું અહીંયા તમારી માટે, WX² / 2, વેર ધ W ઇઝ 1 ઇન્ટુ 1 સ્ક્વેર, દેટ ઇઝ યોર લેન્થ ડિવાઇડેડ બાય 2. તો આનો આન્સર શું મળશે તમને, 0.5 મળી જશે. તો 4 મીટરનો સ્પાન છે, ટોટલ મોમેન્ટ થાય છે તમારી પાસે 10.5, તો 10.5 ડિવાઇડ બાય 4, ધ આન્સર ઇઝ 2.62. હવે વાત કરીએ કઈ બાજુ પ્લસ લેવાની કઈ બાજુ નેગેટિવ, તો મોમેન્ટ કઈ તરફ આવે છે, આ તરફ આવે છે. સમાવું આ એક્શન છે તમારું, તો રિએક્શન એનાથી કેવું હશે, એકદમ રિવર્સમાં. તો આ છે તમારો રિવર્સ રિએક્શન, અહીંયા પોઝિટિવ ગણાશે, અહીંયા નેગેટિવ. હવે વાત કરી લઈએ ટોટલ રિએક્શન, RA1 + RA2. VA પણ લખી શકો છો વર્ટિકલ રિએક્શન, કેમ કારણ કે અહીંયા કોઈ હોરિઝોન્ટલ લોડ નથી, એટલે રિએક્શન એ જ તમારો વર્ટિકલ લોડ બની જશે. તો RA1 + RA2 કરવો પડશે, કેમ કારણ કે અહીંયા કેવું મોમેન્ટ આવી છે આ ડાયરેક્શનમાં, તો પોઝિટિવ ગણવી પડે છે એ માટે, નેગેટિવ ગણવી પડશે બી માટે. તો જ્યારે હું બી માટે વાત કરીશ ત્યારે વેલ્યુ 2.62 શું કરીશ, માઇનસ કરીશ અને આ વેલ્યુ તમે એડ કરી દીધી. તો આ રીતે તમને રિએક્શન RA અને RB મળી જશે. હવે વાત કરીએ એના શીયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ માટે. આ છે તમારો મેઇન ઓરિજિનલ બીમ, આપણે એને કન્વર્ટ કર્યો તો પોઈન્ટ લોડમાં, પણ ઓરિજિનલ બીમ તમારો કંઈક આવો છે. એના માટે શીયર ફોર્સની વાત કરીએ, સૌથી પહેલાં કોઈ પણ એક એન્ડથી સ્ટાર્ટ કરી શકો છો, પણ ટ્રાય કરીએ આપણે કે કોઈ એવા સપોર્ટથી ટ્રાય કરવાનું જ્યાંથી કોઈ ઓવરહેંગ ના હોય. તો લેટ સપોઝ અહીંયાથી સ્ટાર્ટ કરું છું, તો વર્ટિકલ રિએક્શન મળે છે 19.88, ફોર એક્ઝામ્પલ, તો 19.88 માઇનસ તમે જોઈ શકશો 15 ઇન્ટુ 2, 30 કિલો ન્યૂટનનો લોડ ડાઉનમાં આવે છે. દેટ મીન્સ આ વર્ટિકલ અપવર્ડ હતા, ડાઉનવર્ડ આવશે, મતલબ કે 19.88 માઇનસ કેટલા કરવા પડશે, આનામાંથી તમારે માઇનસ કરવાના છે 30, તો તમને આન્સર મળશે દિસ 10.12. ઓકે, એ કેવા મળ્યા, 10.12. ત્યાર પછી અહીં ડી પોઈન્ટથી એ પોઈન્ટ સુધી કોઈ પણ લોડિંગ છે નહીં, તો તમારો શીયર ફોર્સ ડાયાગ્રામ કેવો આવશે, સ્ટ્રેટ લાઈન આવશે. ત્યાર પછી અહીંયા 21.12નો રિએક્શન મળે છે, એનો મતલબ કે આ હતા 10.12 પ્લસ, તમારે આ માઇનસમાં હતા તમારે પ્લસ કરવાના, 21 એડ કરી દીધા, અહીંયા આવી ગયા 11 મળશે તમને આન્સર. 11માંથી હવે UDL છે એ 1 મીટર માટે 1 કિલો ન્યૂટન આપેલો છે, દેટ મીન્સ 1નો ડિફરન્સ આવશે, 11 - 1 10, અને ત્યાંથી તમે જોઈ શકશો સી ઉપરથી 10 નીચે આવે છે. હવે નિશાનીની વાત કરી લઈએ, કોઈ પણ એક સેક્શન, ફોર એક્ઝામ્પલ કે અત્યારે હું સેક્શન લઉં છું અહીંયા, ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકશો લેફ્ટ સાઈડમાં લોડ ડાઉનવર્ડ આવે છે, રાઈટ સાઈડમાં લોડ અપવર્ડ આવે છે. તો આ કઈ કેસ દેખાય છે, આ કેસ દેખાય છે લેફ્ટ સાઈડમાં ડાઉનવર્ડ, રાઈટ સાઈડમાં અપવર્ડ, વિલ બી નેગેટિવ, અહીંયા એવું જ થવાનું છે. તો નીચે જે બનશે એ તમારો ઓટને આપ પોઝિટિવ બની જશે. તમારા નોટ સાઇન એન્ડ કન્વેન્શન મે બી અલગ હોઈ શકે છે, બટ તમને જે રીતે સમજાય એ રીતે. હવે આ જે કેલ્ક્યુલેશન કર્યું છે એ શા માટે કર્યું છે, નંબર વન પહેલી વસ્તુ, તો આ કેલ્ક્યુલેશન કરવાનું કારણ શું, કારણ એટલા માટે કે જ્યારે શીયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો છે, તો શીયર ફોર્સ જે જગ્યાએ ઝીરો થશે, શીયર ફોર્સ જે જગ્યાએ ઝીરો થશે ત્યાં બેન્ડિંગ મોમેન્ટ હંમેશા કેવી થાય, મેક્સિમમ બનશે. તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ શોધવા માટે તમને ફરજિયાતપણે આ ટ્રાયંગલનો યુઝ કરવો પડશે.
કઈ રીતે યુઝ કરવું બહુ આસાન છે, એટલું કંઈ ડિફિકલ્ટ નથી. 2 મીટરનો સ્પાન છે, એક બાજુ એક્સ નામ આપ્યું તો બીજી બાજુ કેટલો વધે? ફોર એક્ઝામ્પલ 2 મીટર હતા, 2માંથી એક્સ કાઢ નાખ્યા તો કેટલા વધ્યા? 2 - x વધ્યા. તો એક બાજુ એક્સ, બીજી બાજુ 2 - x. તો અહીંયા એઝ પર ધી ટ્રાયંગલ લો, ટ્રાયંગલના નિયમ પ્રમાણે શું કરી શકાય? એક્સ અપોન 2 - x, એક્સ ડિવાઈડ બાય 2 - x, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ડિવાઈડ કર્યું. એવી જ રીતે વર્ટિકલ જે એલિમેન્ટ છે એ ડિવાઈડ કર્યા, 19.88 અહીંયા છે, અહીંયા 10.12 છે, 10.12 છે. તો આ રીતે તમે શું કરી શકો છો, એને યુટિલાઇઝ કરી શકો છો અને આને સોલ્વ કરી નાખો એટલે તમને શું મળી જશે, એક્સની વેલ્યુ મળી જશે 1.32 મીટર. તો જે જગ્યાએ શીયર ફોર્સ 0 થાય છે એ એલિમેન્ટ, એ નામ આપું છું હું, ઈ પોઈન્ટ આપી દઉં છું. શું નામ આપું છું? ઈ નામ આપી દઉં છું, જે કેટલા ડિસ્ટન્સ ઉપર છે? ફ્રોમ ધી રાઈટ 1.32 મીટર. હવે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની વાત કરવી છે તો એના પહેલાં મને શું જોઈશે? મોમેન્ટની વેલ્યુ જોઈશે. મોમેન્ટની વેલ્યુ માટે ફાઇન કરીએ તો મોમેન્ટ સૌથી પહેલાં સ્ટાર્ટ કરવું જોઈએ અહીંયાથી. સી ઉપર 0 હશે કારણ કે લેફ્ટ સાઈડમાં કોઈ પણ ફોર્સીસ અહીંયા નથી, અહીંયા કોઈ ફોર્સ છે જ નહીં, બરાબર. તમને ક્યાંય મે બી ડિસ્ટર્બન્સ આવતું હશે, પ્લેન જઈ રહ્યા છે તો ક્યાંક નહીં ડિસ્ટર્બન્સ આવશે, તો થોડોક મ્યુટ કરી નાખજો થોડાક સમય માટે. નેક્સ્ટ પાછળ ચાલુ કરીએ. હવે સી ઉપર વાત થઈ ગઈ, એ ઉપર ઓલરેડી આપણે કાઉન્ટ કરેલું છે 10.5. તમે અહીંયા જોઈ શકશો 10.5 ઓલરેડી અહીંયા કાઉન્ટ કરેલું છે આપણે, બરાબર. જો ફરીથી ફાઇન કરવા માંગતા હો તો પણ તમે કરી શકો છો. 10.5 વન કર્યો છે, તમને કરવો હોય તો પાછો કરી શકો છો. એવી જ રીતે ડી પોઈન્ટ ઉપર જવું છે મને. ક્યાં પોઈન્ટ ઉપર? ડી પોઈન્ટ ઉપર. તો તમે યા તો લેફ્ટથી જઈ શકો છો, યા તો રાઈટથી જઈ શકો છો, એ આપણો તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો હું અત્યારે જઉં છું રાઈટ હેન્ડ સાઈડથી. તો આરબી ઇન્ટુ 3 ડિસ્ટન્સ માઇનસ ડબલ્યુ એક્સ સ્ક્વેર બાય 2, આ મળી જશે તમને -8.5. હવે આરબી તો 0 થશે કારણ કે સિમ્પલી સપોર્ટેડ છે. હવે વાત કરવી છે આરઈ ઉપર, જે મેક્સિમમ વેલ્યુ મળે છે બેન્ડિંગ મોમેન્ટની. આરઈ માટે વાત કરું તો આરબી ઇન્ટુ 1.32. કેમ? કારણ કે રાઈટ હેન્ડ ડાયરેક્શનથી જઉં છું. તો આરબી ઇન્ટુ 1.32 માઇનસ ડબલ્યુ એક્સ સ્ક્વેર બાય 2. તમારી ઇન્ટેન્સિટી છે 15, તો 15 × x છે એ તમારા કેટલા છે? 1.32 ÷ 2. સો આ રીતે તમને મળી જશે 13 kN·m. હવે ડાયાગ્રામ જોઈ લઈએ. જ્યાં યુડીએલ છે ત્યાં શું બનશે? કર્વેચર બનશે. અને જ્યાં યુડીએલ નથી ત્યાં તમારો આવો ટ્રાયંગલ બનશે. વન્સ અગેન અહીંયા તમે જોઈ શકશો યુડીએલ છે એટલે આછો આવી રીતે તમારે ડ્રો કરવો પડશે. તો આ છે તમારો શીયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. આઈ થિંક કે તમને સમજમાં આવી ગયું હશે. રિવાઇન્ડ કરીને એક વખત જોઈ લેજો. 100% આ જ ફંડામેન્ટલ, આ જ વસ્તુ સાથે પૂછાય છે. ડેટાની અંદર વધારે શું ચેન્જ કરી શકશે? નંબર 1, કેન્ટિલિવર બીમ આપી શકે છે, 2-sided ઓવરહેંગ બીમ આપી શકે છે, યા સિમ્પલી સપોર્ટેડ આપી શકે છે, સાદો સિમ્પલ સપોર્ટ આપી શકે છે. એનાથી વધારે કંઈ વિશેષ ચેન્જ કરી શકશે નહીં. યા તો તમને થોડુંક મૂંઝાવવા માટે ડેટાની અંદર વાત કરેલી હશે, ડાયાગ્રામ ન આપેલો, એવું પણ હોઈ શકે છે. પણ 7 માર્ક્સ છે, તમારે કરી લેવું યોગ્ય બનશે. અને બીજું એક કામ કરવાનું છે, લાઇક બટન દબાવવાનું છે, શેર કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે અને બેલ આઇકનને પ્રેસ કરી લેવાનું છે જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.